જેને કંઈક કર્યું ને એને 900 વરે લોકો મળવા આવે છે, વિચાર તો કરો. અને મને તમને હાથમી પેઢીએ કોઈ વાસ નહીં નાખે, એટલે કંઈ ના કરીએ કહો. હું કહું છું ને તો કોકના હવનમાં હાડકા ના નાખતા. આ મોટો ધર્મ છે. આગળનું પરમાત્મા તમને શીખવાડી દેશે, બીજું તો શું કહું. સમજાઈ ગયું બધાને? કારણ કે કોઈના પાસે જઈશો ને ભાઈ, કોઈ હું કે તમે કોઈ સ્વાર્થ વગર કોઈની પાસે બેહતું હોય તો મને બતાવો. કોઈને છે કોઈ નથી આ જગતમાં. કોક હોય, સાધુ સંત સંન્યાસી હોય, એને મજા આવે તો જા કે જા બચ્ચા તેના કલ્યાણ હોગાય, એ કે. પણ ગમે આ જશો, ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે. આજ મિત્રતા ગમે એ છે તો બધાને ખબર છે કે મને મારો ભાઈબંધ કામમાં આવે તો જ મિત્રતા છે ને આપણી. બે વાર પાંચ વાર ઉછીના માગશે તરત કહે છે ને, તું ભાઈ મને બરબાદ કરીશ, તું રહેવા દે, આમાં કંઈ લેવાનું નથી. કોઈક મફતની ગાડી બેહાડતો હોય જોઈ તો આપણે તૈયાર થઈને જતા રહીએ. મારો ભાઈથી વિશેષ ભાઈબંધ છે એમ. પણ એ ગાડી છે ત્યાં લગી વેસાઈ જશે પછી તું હાથમાં ના આવે, સમજાય? એટલે કાંઈ મેં કીધું એમ કે પરમાત્મા જે આપે, કારણ કે બધાની નોંધ લે. જો તમે આ રહ્યું ને આ મેં પ્રસાદ ચમ લેવડાવી, ઘણાએ તમને ન કહેતા, કોઈકે ખવડાવી દીધું છે, કોકનું પેટમાં ઉતારી દીધું છે ને આવું કહે છે ને, કે ક્યાંક ને ક્યાંય પરમાત્મા એક જ એવો છે કે સ્વાર્થ વગર સંબંધ એ એક જ નિભાવે છે ભાઈ, બાકી કોઈ નહીં. આ મગજમાં ભાઈ ઘણા એ નિમ કે અમે થાકી જાય છે ને હવે તો મરી જવાનો વારો. મરી જે શું થાય, મત તો આજને કાલે આવવાનું છે ને, એ રાંકાની જેમ મરી જવાનું. એની કરતાં લડી લો ભલામણા મોત નહીં એમ થાય કે અમે ક્યાં ભટકાણા, એ સમજાય? એટલે જે કંઈ તમને હમણાં સૂચના આપવામાં આવશે, કારણ કે અહીં કંઈ બીજી કંઈ નથી, જો આવવાવાળાની કગર અને એ કગર તમારી ઠાકરના ના બે ફાંકી જઈને એક બે ટકા. કારણ કે બધાને ખબર છે આપણા પાસે કોઈક ચાર દી બેવા આવે તો આપણે કોઈને પૈસા આપી દે. બેંક પાસે આપણે લોન લેવા જ્યાં હોય તો કાગળિયા ડોક્યુમેન્ટ આ ઇન્કમ જાણ્યા વગર લોન આપે ખરી? તો આ તો પરમાત્મા આપણને ભીતરથી જાણે છે કે આને કેટલું અપાય, સમજાય? એમ એટલે આપણો કોથળો મોટો કરી દેજો. ધર્મ ભક્તિ કર્મ કરવા જજો, શિક્ષણ દીકરા દીકરીને ભણાવજો. હું તો ચોખ્ખું કહું છું. અને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો ગામમાં કદાચ પ્રાથમિક શાળા કે કોઈ સ્કૂલ કોલેજ હોય એમાં 2-5 હજાર રૂપિયા દારૂના માર્ગે બગાડો છો ને, એ આપી દેજો કે ભાઈ આ જે ભણે એ ગરીબ માણાની ફી હું ભરું છું. ક્યાંય મંદિરે દોડવાની જરૂર નથી, પરમાત્મા આપણને ગોતી નાખે ભલામણા. પણ કાલ દાડો ઉગેલ કોકના ગાળિયા કરવાના પાપ કે હું પુણ્યમ ભરું છું ને અમા ભરું છું, તો કોકને નડવાનું બેન કરી દે, કંઈ ભરવાની જરૂર નથી. કે હરેક વસ્તુના પાયામાં આપણું કર્મ રહેલું છે ભાઈ. અમે તો તમને દિશા બતાવી કે આમ કરાય આમ કરાય, બાકી જેને જોવરાવો એને જોવરાવજો. એક દાડો છોકરાને ખાવાના દાણા ખૂટી જશે, જોવડાવવાના નહીં ખોટે. આ લખી નાખ્યું એટલે બે જેની કૃપાથી જેના માધ્યમથી અને 18 વરણને મેં કોઈ આ ક્યારેય જ્ઞાતિવાદ નથી કર્યો. પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડપતિ હોય ને ગમે એ નાચ ન હોય બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ. એમ અને હું તો પરમાત્માને એમ જ કહું છું કે જેટલા શ્વાસ જિંદગીના લખ્યા હોય બસ તારું ભજન રહે, અને એમાંથી જે તારી ઈચ્છા હોય એટલે લોકોના હિતમાં હું રહું, બાકી કોઈનું ખરાબ હું ક્યારેય ના બોલું. એટલે જેની કૃપાથી જેની દયાથી આ બધું સાનિધ્ય ચાલી રહ્યું છે, અને હું તો દાદાને કહું છું કે હજુ થાય એટલું તમે બધા જાગૃત થઈને આ ના આવીએ કહો તો ગામમાં 2-5 જણાની મદદ કરજો,
તો અહીં આવવાની જરૂર નથી ભાઈ. એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે, અને એનું જે કંઈ પાપ લાગશે એ તમતા મારા માથે પૂન થાય એ તમે લઈ જજો. એટલે જેને હાથ આપ્યા હોય બધા બે હાથ ઊંચા કરીને જય બોલાવજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. બે મિનિટ હાથ નીચે કરજો. કુળદેવીની જય એટલે બોલાવું છું કે આ જગત ઉપર નવદુર્ગા 64 જોગણીયું છે, એમાં બધાએ આ જે કંઈ બેઠા એ કોઈના કોઈ માતાજીને પૂજતા જ છે, અને ક્યાંક ને ક્યાંક જોરાવા જ્યાં છે તો કોઈકે એવું કીધું હોય છે કે તમારા આ માતાજી નહીં, તમારા આ હતા, અત્યારે લગીન તમે આને ખોટા નિવેદ કર્યા, તમે આના દીવા ધૂપ કર્યા, તમારા એ અસલ માતા આ હતી, ફલાણું આમ હતું, તમારા ઘડિયા અહીં ભૂલીને આવતાર્યા, આવું બધા ક્યાં જ છે, ક્યાં છે ને? અને ઘણા જ એવું કે તમારા મઢમાં કંઈક મૂકી ગયા છે, તમારા માતાજી મઢમાં જ નથી, ક્યાં છે ને? પણ મારો વિશ્વાસ એવું બોલે છે કે જો કદાચ તમારા આરાધ્ય દેવની, તમારા ગુરુ મહારાજની, અને કદાચ તમારી ભગવતી કુળદેવીની અહીં કદાચ દયા થઈ હોય ને તો જ તમે આ સાનિધ્યમાં પાકી શકો, નકર બધાય નથી પાકી. એટલે હું તો એ જ કહું છું કે દુનિયાના છેડે જાઓ, જાણતા હોય કે ના જાણતા હોય, પણ ક્યાંય કળ વગર બળ નથી ભાઈ. આ લખી લેજો કે કુળની દેવીની આ જય મેં એટલે બોલાવી કે આ દાદા એવી દાદાને હું પ્રાર્થના કરું છું, અને દાદા રિયા એ ભોળાનાથને પ્રાર્થના કરે, કારણ કે શિવશક્તિનું રૂપ બધાએ જોયું છે ને, એમ શિવશક્તિ જોડે જ છે. એટલે ભોળાનાથને એવી પ્રાર્થના છે કે આજ જે કંઈ બેઠા એ તારા દીકરી દીકરા જ છે, અને કદાચ એમને હારા ટાઈમમાં એમના ઘડિયાએ કોઈ ભૂલ કરી દીધી હોય, આમનેથી જાણતા અજાણતા કોઈ ગુનો તારો થઈ ગયો હોય, અને કદાચ તું સાચી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો 1 કરોડ ગુના આમના ભૂલીને આજ મારી સાક્ષીએ તને યાદ કરાવું છું, ને અંતે આમને ખોળે લેજે. આ એની જય બોલાવું છું કે કુળદેવીને યાદ કરાવું છું, કે કારણ કે આટલા માતા બહેનો બેઠા છે, પણ જો અંદર કદાચ કોકનું બાળક હિંચકામાં હુરાયું હોય અને એ રોતું હોય તો અહીં આટલી બધી બહેનો બેઠી એમાંથી એમને ખબર તો પડી જાય ને કે આ મારા છોકરાનો અવાજ છે, પડક ના પડે, અને એ પછી મારું પ્રવચન સાંભળવા રહે કે પહેલાં એના છોકરાને જાળી લે, તમારે મોઢે સાંભળવું છે, મારે એના બાળકને તેડી લે ને. તો જો એમ આજ આપણે અહીં ઘોડિયામાં રોતા હોય તો આપણી માં આપણને રોવા દે ખરી, સમજાય તો ઠીક છે, નકર ઘણા અઠવાડિયા પછી લાઈટું થાય કે આપણે તો હેઠે બેઠા હતા ને બાપુ ઘોડિયાની વાત કરતા હતી, એમ તો તમે એ ઘોડિયામાં પાટેલા જ રહેજો, કાયમ જાગવાની જરૂર નથી. એટલે જેની દયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું અને એના જ આશીર્વાદથી આ બધું ભલું થાય છે, અને પરમાત્મા હું કંઈ નથી કરતો, બસ હું પરમાત્માને પ્રાર્થના કરું છું અને એમ કહું છું જો ખદા ખરેખર તું સત્કાર્યો કરાવવા માગતો હોય તો આવવા વાળાની અરજી સાંભળજે, બધાને સારું જ થાય છે, તારે જ માણસો અહીં આવતું હોય, નકર કોઈના જમાનામાં નવરાશ નથી. માણસને શું નડે છે ખબર છે? કશું નડતું નથી, કરેલા કર્મો નડે છે ભાઈ, બધું કર્મોને આધીન છે. ક્યાંક ને ક્યાંક આજ ઘણા મારી પાસે આવે છે, દાદાને પ્રાર્થના કરો ને પેલો મારા ધંધામાં આટલાનું કરી ગયો છે ને એનો નાશ વાળ દે, એમ પરમાત્મા ક્યાંય આ કંઈ ઘણાએ આવક મારે બહુ તકલીફ છે ભગવાનને કોણ પૈસાનું, આ કોઈ એટીએમનું મશીન નથી તેમ કાર્ડ નાખો ને તરત પૈસા બહાર આવે, અને એમાંય ખાતામાં હોય તો આવે, નકર ન આવતા આવે છે. અહીં પરમાત્મા પાસે આવ્યા છો તો માગતા શીખો કે અમારા આગલા જન્મારાનું જે હોય ને અમે જાણતા અજાણતા જે કર્યું હોય, કાલ હવાર સૂરજ નારાયણ ઉગે અને કોઈનું અહિત નથી કરવું, કોઈ ગરીબ માણસને રંજાડવો નથી, મહેનતનું રળી ખાવું છે, જે મળે એ મજૂરી કરવા કાલથી નીકળવું છે, અને જો પચીમા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવાપાણી બંધ કરી દઉં,
આ મારો વિશ્વાસ બોલે છે. કારણ કે હરેક વસ્તુનો સમય હોય છે. આજ તમારું છે એ કાલ કોકનું હોય છે અને આવતીકાલે કોકીનો માલિક હશે. એટલે હારા ટાઈમમાં બોલી જેલી વસ્તુ માણસને નબળા ટાઈમમાં દુઃખી કરે છે. આ લખીને રાખજો. માણા પીડિત છે ને તો 3 થી 4 જ વસ્તુથી છે. કોઈ તનથી દુઃખી છે, કોઈ મનથી દુઃખી છે, કોઈ ધનથી દુઃખી છે, અને કંઈ ના થાય ને તો કોકની જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે ભાઈ. આ બધી પીડા રહી ને એ તો પરમાત્માની દયા થઈને જતી રહે. તમે જોઈજો આ 4 વસ્તુથી જ માણા દુઃખી છે ને, બાકી શું દુઃખ છે. આ જો નાભીની કગરથી કદાચ તમે જય બોલાવી છે તો આજ નહીં તો કાલે મારો ઠાકર તમારા દુઃખમાં ભાગ કરાવશે કરાવશે કરાવશે.